નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુરુ લક્ષમાં. આજે આપણે ધોરણ 10 નમૂના પ્રશ્નપત્ર સામાજિક વિજ્ઞાનનું કુલ ગુણ 80નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. રિટર્ન સોલ્યુશન છે તો છેલ્લે સુધી જોજો. બધા સેક્શનનું સોલ્યુશન મળશે આ વિડીયોમાં. સેક્શન એથી શરૂઆત કરીએ. જોડકા જોડો, ધોળાવીરા કચ્છ જિલ્લો, જરીકામ સુરત, કાજીરંગા અસમ, બોક્સાઇટ એલ્યુમિનિયમ, વિશ્વ વેપાર સંગઠન જીનીવા. ખરા ખોટા, બિહારના પટના જિલ્લામાં બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે, ખરું. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, ખરું. 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે, તો ખરું. માનવાંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો ખોટું. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો ખરું. ખાલી જગ્યા પૂરવાની છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુડિયામણમાં ભારતમાં પ્રાપ્ત થયું. 1952માં વન્યજીવો માટેને લગતો કાયદો બનાવવામાં આવ્યો. વૃષ્ટિજળ તે પૃથ્વીના જળ સંસાધનનો મૂળ સ્ત્રોત છે. કાવેરી નદીમાં ગ્રાન્ડ એનિટેક નામે જાણીતી નહેરનું નિર્માણ થયેલું છે. કોંકણ રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી માર્ગ બનાવવાની શ્રેષ્ઠ ઇન્જિનિયરી કૌશલ્ય દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. સાચો ક્રમાંક તમારે ગોઠવવાનો છે, તો એ ઓપ્શન આવવાનો છે. પહેલા સાથે સી, બીજા સાથે ડી, ત્રીજા સાથે એ અને ચોથા સાથે બી. વર્ગખંડમાં ખેત તળાવડી વિશે કયા વિદ્યાર્થીએ ચર્ચામાં રજૂ થયેલા વિધાન યોગ્ય છે? તો દક્ષ. વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે. વૃષ્ટિજળનું મુખ્ય સ્ત્રોત છે તો કયો છે? નદીઓ. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો પસાત. પ્રાથમિક ક્ષેત્ર છે પશુપાલન વ્યવસાય. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહે છે? આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ. માતા પોતાના બાળકને ઉછેર છે આ પ્રવૃત્તિ કેવી છે? તો બિન આર્થિક પ્રવૃત્તિ. સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો બેન્કિંગ અને આરોગ્ય. સેક્શન બી, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી લખો. તો ભારતમાં પ્રાચીન 6 પ્રજાઓ હતી, એમાંથી એક નેગ્રીટો છે. તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ રંગ, 4-5 ફૂટ ઊંચાઈ, મોટા વાકડિયા વાળ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. ભારત દેશના લોકોને તેમજ વિશ્વના વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુવાદી સંસ્કૃતિ રહી છે. સચિત અને આનંદનો અનુભવ છે. સંપૂર્ણ તમે લખી શકો છો. આવડત અને બુદ્ધિ અને શક્તિ કૌશલ્ય દ્વારા ભારતે વારસા સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યો છે. ઓકે. પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી લખો. તો પાટણના પટોળા રેશમી હાથવણાટની કળા આશરે 850 વર્ષ જૂની. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડીક અને પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળામાં બેવડું વણાટ હોય છે, તેથી બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના ટકાઉ વણાટકામ અને પાકા રંગો માટે વિશ્વમાં પ્રખ્યાત છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે તે તમારે વર્ણવવાનો છે. તો પ્રાચીન યુગમાં ધાતુઓના શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી વસ્ત્રોનો ઉપયોગ કરતા, લમીન શેમાંથી અસ્ત્ર બનાવતા. રમકડા, ઘોડિયા, કોળિયું બધી વસ્તુ કેમાંથી બનતી? માટીમાંથી બનતી. કુંભારનો ચાકડો પણ માટી માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર હતું. આજે પણ ગુજરાતમાં નવરાત્રિમાં માટીમાંથી બનેલા ગરબો જોવા મળે છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. તો 4 ધામની અને 12 જ્યોતિર્લિંગ યાત્રા ખૂબ જ મહત્ત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રા બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી. આ ઉપરાંત 51 શક્તિપીઠ છે. ગુજરાતમાં ગિરનાર, શેત્રુજી, નર્મદાની પરિક્રમા છે. આમ ભારત તીર્થો અને પવિત્ર સ્થળોના પર્વતોના નદીઓ જોવા મળે છે. જંગલ વિનાશના કારણો. તો વાતાવરણમાં સીવટોનો માત્ર વધારો થાય છે. માનવીઓ દ્વારા થતા જંગલના વિનાશના કારણો દેશનો વસ્તી વધારો અને ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગોનો નવી વસાહતોનું પ્રસ્થાનને કારણે ઇમારતો અને બળતણમાં પણ લાકડાઓ મળવાની પ્રવૃત્તિ થાય છે. નકશા માટે તમારે મેપ સોલ્યુશન નામની એપ્લિકેશન છે. એ મેપ સોલ્યુશન એપ્લિકેશન અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે.
એ લિંકમાં જઈને તમે એ મેપનું પણ સોલ્યુશન મેળવી શકશો. ઓકે, ચલો પારિભાષિક શબ્દ જોઈએ તો ખનિજ અને બોક્સાઇટ. ખનિજ પ્રસ્તવ ખડકોમાંથી મળી આવે છે, તે પણ કોલસાની પૃથ્વીના ખડકોમાં અનંતકાલથી ચાલતી ભૂરસાયણ પ્રક્રિયા છે. તો એના વિશે ખનિજ વિશે લખો. આમ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ તૈયાર અમુક ચોક્કસ રાસાયણિક બંધારણને શું કહે છે? ખનિજ કહેવાય છે. તેમાં બોક્સાઇટ પણ આવશે. બોક્સાઇટ તમને ખબર છે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, તે મજબૂત છે, ટકાઉ છે. ચૂનાનો પથ્થરનો ઉપયોગ લખો તો ચૂનાનો પથ્થરનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે. મોટાભાગે સિમેન્ટ બનાવવા માટે, લોખંડ પીગળવા માટે, કાચ અને કાગળ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓ છે? તો શણ ઉદ્યોગ દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને તેમાંથી બનતી ચીજવસ્તુઓનો ઉત્પાદક ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ભારતમાં શણથી લગભગ 70 મિલો છે, 80% પશ્ચિમ બંગાળમાં, 10% આંધ્રપ્રદેશમાં અને બાકી બીજા રાજ્યમાં. આમ શણ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં વિદેશી હુડિયામણ લાવે છે, પણ શણનું ઉત્પાદન ખર્ચ વધુ થાય છે અને શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી ગઈ છે. વિભાગ સી. નીચેના ચિત્ર જોઈને સવાલો જવાબ. આ કયા સ્તૂપનું ચિત્ર છે? તો સાંચીના સ્તૂપનું. આ સ્તૂપ ક્યાં રાજ્યમાં આવેલો છે? તો ભોપાલ પાસે સાંચી નામમાં આવેલો છે, મધ્યપ્રદેશમાં. આ સ્તૂપ કયા ધર્મનું સ્થાપત્ય છે? તો બૌદ્ધ ધર્મનું. ગુજરાતમાં પ્રસિદ્ધ મંદિર સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર વિશે તમારે લખવાનું છે. 1026માં ભીમદેવ સોલંકી દ્વારા તે બાંધવામાં આવ્યું છે, તેના વિશે તમે લખો. સમગ્ર રીતે સરસ રીતે તમે લખો છો, ઈરાની શૈલીમાં બંધાયેલું છે. ઓકે, 108 મંદિરો આજુબાજુમાં છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે તમારે સરસ રીતે સમજાવવાનું છે કે સુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક વિશે, અને તેમનો શું મલિંદા અને બૌદ્ધ સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ છે તેના વિશે તમારે જણાવવાનું છે. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો તમારે જણાવવાના છે. ઢોળાવાળી જમીનનો પગથિયાની તરાહ વાવેતર કરવું અને પડતર જમીનનું વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીનો વહેણ ખાડા પડતો હોય ત્યાં આડબંધો બાંધવા, તે રીતે તમે એનો ધોવાણ અટકાવી શકો છો. કાળી જમીન અને કપાસની જમીન કહેવામાં આવે છે, તો તેના વિશે તમે લખો કે કઈ પ્રકારની એની ગુજરાતમાં ભરૂચમાં, નર્મદા, વડોદરા, તાપી વગેરે જિલ્લામાં જોવા મળે છે. લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમથી બનેલી છે. કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન કહે છે. નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના નામ આપો. તો ISI અને ઉલમાર્ક છે, તો આનું નામ લખી શકો છો તમે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશન ઓફ સ્ટાન્ડર્ડ. ઓકે, સેક્શન D. ગણિતની દુનિયામાં વ્યવહાર ચાલે છે તે વિસ્તાર સમજાવો. તો ગણિતશાસ્ત્ર વિશે તમારે લખવાનું છે. ઝીરોની શોધ કરી તે આર્યભટ્ટ વિશે લખો. આર્યભટ્ટના ગ્રંથ વિશે લખો. મોહેંજોદડોના સમયથી આલી આવે છે, તો દશાયન પદ્ધતિ વિશે લખો અને તેના સમય વિશે બને વર્ણાવો. મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય વિશે લખો. બ્રહ્મગુપ્ત વિશે, સુલવાસૂત્ર વિશે, બોધાયન વિશે તમે સરસ રીતે લખી શકો છો. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાનો પ્રાચીન ભારતમાં મહત્ત્વ તમારે લખવાનું છે. તો વૈદિક વિદ્યા કઈ રીતે આપણી માટે મહત્ત્વની છે? તેઓ ભાગલામાં ઉતરી આવેલા હાડકા બેસાડી દેતા તેના શરીરમાં ઘૂસી ગયેલા બહાર પદાર્થોની કુશળપૂર્વક બહાર ખેંચી તૂટેલા પ્લાસ્ટિક સર્જરી જણાતા હોય તેવી સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત વગેરે બધી વસ્તુ કેમ આવશે? વૈદિક શાસ્ત્રમાં તમે લખી શકો છો. અશ્વરોગ, અસ્થિરોગને મટાવવા માટે પણ સામાન્ય રીતે કયા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે? તો સામાન્ય રીતે તમે જુઓ તો ગરીબી કોને કહેવાય છે? સમાજની સ્થિતિ જરૂરિયાત હોય તે ના મળે તેવા લોકો ગરીબ કહેવામાં આવે છે. જે નિરક્ષર છે, જેનું આયુષ્ય ઓછું છે, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય છે, સામાન્ય રીતે ઉપયુક્ત લક્ષણો ધરાવતા હોય એવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહે છે. તમને મેપ મળી જશે મેપ સોલ્યુશન નામની એપ્લિકેશનમાંથી. મેપ સોલ્યુશનની લિંક તમને નીચે આપેલી હશે, તો તેમાંથી તમે GSEBમાં જઈને ગોતી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. બીજા પણ વિડીયો અને બીજા પણ પેપર તમને મળી જશે ચેનલ ઉપરથી.